વાગરામાં આવેલ મરઘા કેન્દ્ર ખાતે સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 20 યુગલોએ માંડ્યા પ્રભુતામાં પગલા, હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ જોવા મળી. વાગરામાં સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો, 20 યુગલોએ માંડ્યા પ્રભુતામાં પગલા, હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ જોવા મળી. ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને આ ધર્મના લોકો બેટંકના જમવા માટે પણ ઝઝૂમતા હોય છે. ગરીબો માટે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પછી પહેલા પેટ પૂજા માટે જ દિવસભર પરિવારનો બોજ લઈને ફરતા હોય છે અને આવા ગરીબ પરિવારોના દીકરા દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી. દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે. રૂપિયા અને સંસાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી, પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે. આ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા. જે ધર્મ અધર્મથી ઈતર માનવાનો પર્યાય બની ગરીબોના ઘરમાં ખુશી અને સહારો બને છે. માનવતા સામે ધર્મ તૃતીય શ્રેણીમાં આવી જાય છે. જીવનનો બીજો તબક્કો એટલે ઘર સંસાર. ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે. ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. આ જ પંક્તિમાં વસ્તી ખંડાલી ગામનું ઘી મુસ્લિમ ટ્રસ્ટ છે, જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન સંસારનું માધ્યમ બને છે. સંસ્થાના સંચાલકો દ્વારા ભરૂચ જિલ્લાના વાગરામાં ધાર્મિક એકતાના માહોલમાં સમૂહ લગ્ન મહોત્સવની આજે આયોજન કરવામાં આવ્યું હતું. વાગરામાં આવેલ મરઘા કેન્દ્રમાં ભવ્ય લગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ કોમના ગરીબ પરિવારોના 20 યુગલોએ ઘર સંસાર માંડ્યા હતા. વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામના ઇસ્માઇલભાઈ હાફેજી દ્વારા દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઇસ્માઇલ હાફેજીનું અદમ્ય સાહસ ગરીબો માટે ખુશીનું કારણ બને છે. દાતાઓના દાનથી ગરીબોના જીવનમાં યોગદાન આપે છે. સમૂહ લગ્નમાં એક સ્ટેજ ઉપર દરેક ધર્મના યુગલોએ સાંસારિક જીવનના પ્રારંભનો દસ્તાવેજ પડી દુનિયા માટે મિસાલ કાયમ કરી હતી. સાંપ્રત સમયમાં દેવાઓના બોજ તળે પ્રસંગો ઉજવતા લોકો માટે સમૂહ શાદી પ્રેરણારૂપ છે. લગ્નોત્સવમાં ઘર સંસાર માંડી રહેલા જોડાઓને કર્યાવરમાં ભેટ સ્વરૂપે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ આપવામાં આવી હતી. કન્યાદાન વેળા કન્યાઓના પરિવારોની આંખો ભીની થતા ભાવુક દ્રશ્યો સર્જા હતા. ખાસ દુઆઓ સાથે સમારોહનું સમાપન થયું હતું. હિન્દુ મુસ્લિમ દરેક સમુદાયના લોકોએ આ કાર્યને બિરદાવી ધાર્મિક એકતાની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં યોગદાન આપતા દાતાઓ મૌલાના સુલેમાન વલી દશાનવાળા અને માસ્તર હાજી ઇકબાલ બબુસવાળા અને હાજી અલી આદમ ઇસ્માઇલ અને પેટલ જુબેર યુનુસ ઓલા ફેમિલી અને હાફેઝ મોહમ્મદભાઈ પૈડલ અને આ પ્રસંગ ભગવાન જુમેદાબેન મોહમ્મદભાઈ પેડલ તથા તમામ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે ભૂમિ એકલાસ જે પ્રસંગ છે એ મને ખૂબ ગમ્યો. સૌ મોમિન ભાઈ બહેનો વચ્ચે મને ઉપસ્થિત રહેવાનું મળ્યું. એનો ખરો ખરો યશ આ લોકલાડીલા હાફેજી ઇસ્માઇલ ભાઈ સાહેબ અને એમની ટીમને આપું છું. આ પ્રસંગ આવા ને આવા પ્રસંગો પરમાત્માની પાસે કરાવે, એમને નવવધુઓના આશીર્વાદ મળે. આ નવા જે નવા જનરેશનમાં આ આટલી બધી મોંઘવારી કાર્મી મોંઘવારીમાં આવા ઉમદા કાર્યો એમની પાસે પરમાત્મા કરાવે અને પરવર દિગર આગળ એમનો પટલો એમને એવો જો માપે કે મરવાની પથારી સુધી એ આવા કામોમાં એમની ટીમ અને એ ચૂંટેલા રહે. બસ પરમાત્મા એમની એમની હું તંદુરસ્તી ઈચ્છું છું. આજના ધ મુસ્લિમ મેરેજ બ્યુરો વેલફેર ટ્રસ્ટ વાગરાના સંયુક્ત ઉપક્રમે સર્વધર્મ સમૂહ લગ્ન કાર્યક્રમની અંદર અમે લોકો માનવ સેવાની સેવા ટ્રસ્ટના સભ્યો સુરતથી અહીંયા પધાર્યા છીએ. આજે આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારત દેશની અંદર લગ્નો થઈ રહ્યા છે અને લગ્નોની અંદર દિવસે ને દિવસે ખર્ચાઓનું પ્રમાણ વધી રહ્યું છે. આજના આ મોંઘવારીના યુગની અંદર અને જ્યારે આજે આપણા દેશની અંદર અનાજ અને એની અછત છે એવા સમયની અંદર આપણે મોટા મોટા લગ્નોની અંદર આપણા જે પૈસા અને એનર્જીને વેસ્ટ કરી રહ્યા છે એ સમયે આજે આવા સર્વધર્મ સમૂહ લગ્ન કાર્યક્રમો ઠેર ઠેર થાય, એના થકી હિન્દુ મુસ્લિમ ભાઈઓની અંદર એકતા આવે અને એ એકતા થકી એક સારા મેસેજ આપણા ભારત દેશમાં થાય અને આપણે આપણા હિન્દુ ભાઈઓ અને બહેનો મુસ્લિમ ભાઈઓ અને બહેનો એક મંચ ઉપર આવી અને આપણા ભારતની પ્રગતિ થાય, ગુજરાતનો વિકાસ થાય અને આપણે બધા આપણા એક સારા કાર્યની અંદર જોડાઈએ. તો આ તકે હું આપણા વાગરા મુસ્લિમ મેરેજ બ્યુરોના જે પ્રમુખ છે
આપી છે સાહેબ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાછું. થેન્ક યુ.